धोरण सात गणित 2019 नमूना पेपर जुओ ते आ रीतन पूछाई सके। जिला शिक्षणाधिकारी तरफ थी आ वर्षे अपने पेपर आई रहा है आए थे तो आ प्रकार होके मतलब आ प्रकार होके कारण के एम खाली जगह होके एम सीक्यू खरा खोटा ये प्रमाण हो तो अँ ध्यान जो लोग के बाबत तो लगभग बधा पेपर में केटला कॉन्सेप्ट जो संदर्भों सामन प्रकार जो है अँ पहला प्रश्न आए एम सीक्यू रूपे तो अँ आग पहलू तब जो 5 तारीख 15 अने वत्ता 4 × 0 = 0 એટલે અહીંયા આગળ તમને ખાસ બતાવ્યું છે કે તમારે ક્રિયા કરતી વખતે ક્રમ ધ્યાન રાખવાનો છે। પહેલાં ગુણાકાર કરી દેવાના પછી સરવાળો કરવાનો છે। શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય મળે। તમારે જવાબ લખતી વખતે યાદ રાખો પ્રશ્ન એક લખીને બધા વાક્યો લખવાના નથી, ઓપ્શનો લખવાના નથી। પહેલો પ્રશ્ન લખ્યો તો મારે જવાબ માત્ર બી જ લખવાનો છે, ચાલો કે બીજો પ્રશ્ન લખીશ તો હું માત્ર જવાબ તમારો અહીંયા સી જ લખવાનો છે। જવાબ પેપરમાં બધા સવાલો અને જવાબો એવું કંઈ લખવાનું નથી, માત્ર જવાબો લખવાના છે। તમારે ધ્યાનમાં આવી ગયું હશે 10 વડે 100 વડે ભાગો તો 10 બે બાજુ ડાબી બાજુ તરફ ખસે તો એ પ્રકારે પ્રથમ 4 બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો 2 4 પ્રથમ 4 બેકી પ્રાકૃતિક શું તો 2 પછી કઈ આવે 4 પછી 6 અને પછી કઈ આવે 8 આનો સરવાળો તમને કરવાનો કીધો છે તો તમે સરવાળો કરજો એટલો જવાબ આવશે। કેટલો જવાબ આવશે 10 અને 10 20 બેકી પ્રાકૃતિક સંખ્યા। પ્રથમ તમને ક્રમિક કીધી હોત તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આ રીતે જવાબ આવત, બરાબર છે તો 10 આવત, પણ અહીંયા આગળ બેકી કીધી છે એટલા માટે જવાબ 10 ના આવે પણ શું આવશે 20 આવશે। એક્સ અને 4નો સરવાળો 9 છે, આ વિધાનને સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય, બરાબર છે આ જ લખેલું છે તે બરાબર છે। x વત્તા 4 = 9 કાટખૂણે છેતી રેખાઓ અભિકોણની કેટલી જોડ બનાવે, બરાબર છે x વત્તા y તો આ અંતઃ સમકોણ છે આપેલા બહિષ્કોણના 150। તો આ પ્રકારે તમારે બધા જવાબો જોઈ લેવાના છે। ખૂણા ત્રિકોણને એકરૂપ આપી છે તો ત્રિકોણની અંદર એકરૂપ બાજુ કઈ રીતે નક્કી કરવાની, તો અહીંયા પણ એ બીને એકરૂપ કહી તો પહેલી અને છેલ્લી, તો આમાં પહેલી અને છેલ્લી બોલવાની તમારે x અને z 1.5 ને ટકામાં દર્શાવો, ટકામાં દર્શાવો મતલબ 1.5 કાઢ નાખો, 1.5 શું લખાય 15/10 લખાય, અપૂર્ણાંક કરીને શું કરવાનું તેને 100 વડે ગુણો એટલે તમને ટકામાં રૂપાંતરિત થઈ જાય, તો તમે કટ કરી નાખો 150% થાય। એ રીતે સરવાળા બાદબાકી પણ સમજાય છે, એક ધન સંખ્યા હોય એક ઋણ સંખ્યા વિરોધ છે, વિરોધ છે મતલબ બાદબાકી થાય, ગુણાકાર કરીને 0.5 થી 4 કાપી લેવાના છે। ચલો એના પછી એક પાસા પર 1 થી 6 નંબર છે, પાસા પર પાસાને ઉછાળતા 7 નંબર આવવાની સંભાવના, કોઈ દર 7 ના આવે, આની અંદર પણ તમારે બધી ખાલી જગ્યાના વાક્યો લખવાની જરૂર નથી, માત્ર તમે 9 નંબર આપીને -25 10 નંબરનો પ્રશ્નનો નંબર આપીને 4.32 આવું તમે લખશો તો સારું રહેશે। અહીંયા શૂન્ય સંભાવના, વાક્યો લખવાની જરૂર નથી। સમીકરણ 3x - 5 એ રીતે તમે બાકીના જવાબો કહી શકો, અહીંયા આગળ ખૂબ આ ખૂબ સરસ છે। કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાનું માપ, કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણો હોય તેનાથી મોટો કયો હોઈ શકે નહીં, 40%, આમાં બહુ તકલીફ પડે છે, 40%ને અપૂર્ણાંકમાં ફેરવો તો ટકા કાઢો છેદમાં શું લખવાનું, આ ટકા મેં કાઢ્યા સમજો કે તો છેદમાં 100 લખવાનું, હવે કટ કરવાનું જેટલા થાય એટલા સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું 2/5। ચલો ચલો ખરા ખોટામાં પણ તમારે વાક્યો લખવાના નથી, સીધા જ તમારે શું કરવાનું તો 17 નંબર આપીને ખોટું, 18 નંબર આપીને ખરું, આ રીતે તમારે સીધું જ લખવાનું છે, વાક્યો લખવાની જરૂર નથી। તમામ પૂરક કોણોના ખૂણાઓ આસન્ન કોણ રચે છે, કાટકોણ ત્રિકોણમાં 2 કાટખૂણા બનાવતી, કાટકોણ ત્રિકોણમાં 2 કાટખૂણો તેના કાટખૂણો બનાવતી 2 બાજુઓ, કાટકોણ ત્રિકોણમાં તેના કાટખૂણો બનાવતી 2 બાજુઓ હોય છે, બરાબર છે, કર્ણના હોય તો આ પ્રકારે તમને આપેલું છે। પ્રમાણમાં છે કે કેમ, પ્રમાણમાં છે કે નથી તે તમારે ચેક કરવાનું છે। પ્રમાણમાં કરવા માટે આ બંનેનો વચ્ચેની 2નો ગુણાકાર અને છેલ્લી 2નો ગુણાકાર જો સરખો આવે તો પ્રમાણમાં છે, તો અહીંયા આગળ પ્રમાણ નથી લખ્યું છે માટે ખોટો જવાબ છે, સાચું ઓકે બરાબર જવાબ આપે છે। એ જ પ્રકારે તમને અહીં આગળ એક વાક્યમાં ઉત્તર આપો, એક વાક્યમાં ઉત્તર આપો તો તમારે ગણતરી કરવા જેવી લાગે તો કરજો, પણ તમારે એનો જવાબ એકદમ સ્પષ્ટ રીતે આવે ને એને પણ ચોરસ કરી દેવાનું। તો 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરી 20 કિલોમીટર અંતર કાપે તો 1.5 લિટરનો ઉપયોગ કરીને કેટલું ચાલે, તો 1.5 ચાલે મતલબ
दस किलोमीटर चाले डायरेक्ट जवाब लखी सको 2.35 × 100 डायरेक्ट जवाब अमुकता डायरेक्ट तमे विस्तार के लो तो विस्तार में मोटी संख्या ने माइनस सौथी मोटी संख्या ने सौथी नानी संख्या की बादबाकी करवानी डायरेक्ट जवाब लखी सको एक्स बाबत 3 जवाब आए तेवा समीकरण की रचना करो तो एक्स बाबत 3 आए तो आवुं लखी शकाय बराबर छे तमे आवुं कंई पण लखी सको दाखला तरीके हूँ आ लखूँ एक्स वत्ता 1 = 4 लखूँ तो आ जवाब पेलो जो आप माइनस आ 4 माइनस पेली बाजू हे तो पण 1 जवाब आवशे तमे आवुं कंई पण करी सको छो। चलो नेक्स्ट a = 5 + 3 = 13 नो उकेल शोधो तो पहला तमारे 3 ने 2 साइड खसेड़वाना अने पछी एने सब्जेक्ट कर देवानो तमने जवाब मळी जशे। एबीसी एक्स वाय झेड त्रिकोण छे एनी अंदर आपेली बाबतो छे तेना आधारे कई शरतने आधारे बंने त्रिकोणो एकरूप थशे तो तमारे शरत शोधवानी छे कई शरत थाय ते तो अहींया आगे एक्स वाय एनी साथे एबी साथ एबी एक्स वाय अने एबी बीसी अने वाय झेड मतलब बे बाजू बाजू आपी छे अने एक एक खूणो आप्यो छे आनी अंदर कॉमन खूणो बी छे आनी अंदर कॉमन खूणो वाय छे एटले तमे कही शको आनी अंदर शरत कई होई शके बाकुबा शरत होवी जोईए। कई संख्याना 75% એ 15 થાય તો 15 તમે લખવાની ગણતરી બતાવી દીધી છે। 12ના 60% શોધો 60% શોધો એટલે 60/100 ગુણાકારમાં 12 કરીને તમને આ બધા દાખલા મોટા ભાગના ચોપડીમાં આપેલા છે। સોમવારે શ્રીનગરનું તાપમાન -4°C હતું મંગળવારે તાપમાન 2°C ઘટી ગયું અને બુધવારે 5°C વધી ગયું તો બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે। શ્રીનગરનું તાપમાન -4 હતું સોમવારે તો -4 હતું 2 ઘટી ગયું 2 ઘટે એટલે શું થઈ જાય બોલો માઇનસ થઈ જાય અને બુધવારે 5 વધી ગયું તો હવે 5 વધારો ચલો 1, 2, 3, 4 અને 5 તો એ -6 પછી -5 -3 -2 અને -1 જવાબ -1 આવશે। સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો આવડે તમને। અજર અને જૈમિન પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને મોટી વોટર બેગમાં 3 લિટર પાણી ભરી આપ્યું તેમાંથી 2/3 ભાગ એટલે 2/3 વડે તમારે એને કરવાના બાકીના બાદ બાકી કરીને શોધી શકાય કેટલા લિટર પાણી પીધું હશે। જો કેટલું બાકી રહ્યું તે પણ તમે શોધી શકો કેટલું પીધું છે એ પણ શોધી શકો છો। તો તમારે 3 લિટરના શું કરવાનું 3 લિટરના 2/3 કરવાના બરાબર છે અથવા ડાયરેક્ટ તમે 3 લિટરના મિલિલિટર ના કરો તો પણ તમારે 3 ને 3 ઉડાડો એટલે 3 3 છે એટલે કેટલું 2 લિટર પાણી પીધું છે એમ કહેવાય। એ તમને જવાબ અહીંયા ગણતરીમાં કરીને આપેલો છે કેટલાક જવાબ આપેલા છે અહીંયા આગળ સરસ રીતે આપે છે। મધ્યસ્થ શોધો મધ્યસ્થ એટલે એને ચડતા ક્રમમાં પહેલાં ગોઠવવાના તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના અને નક્કી કરવાનું આધે ઇસ તરફ બાકી કે મેરે પીછે આધે ઇસ તરફ ઓર બાકી કે બીચવાલા મેરે પીછે તો વચ્ચે વાળો કોણ છે જોઈ લેવાનું ડાયરેક્ટ તમે અથવા સૂત્રની મદદથી પણ ગણી શકો છો। ઉકેલ શોધો સબ્જેક્ટ કરવાનો છે તમારી એક બાજુ સાઈડ ચેન્જ કરીને કરી શકાય 30° કોટિકોણ એટલે પહેલાં 30નો કોટિકોણ શું થાય 60 અને એનો પૂરક કોણ એટલે 180માંથી 60 બાદ કરો 120 જવાબ મળે તો એનો જવાબ મળશે 120। ફરીથી 30° કોટિકોણના પહેલાં કોટિકોણ શોધવાનું એનો પૂરક કોણ તો કોટિકોણ કરવા માટે 90માંથી 30 બાદ કરો એટલે 60ને 180માંથી બાદ કરો એટલે જવાબ આવશે 120 જવાબ પેલો આવે 120। ચલો અહીંયા આગળ રેખાઓ સમાંતર આપી છે છેદિકા આપી છે તેને આગળ અનુકોણની જોડ લખો અનુકોણની જોડ એટલે એફ અનુકોણની જોડ એટલે એફ આ રીતનો એફ થતો હોવો જોઈએ તો તમે જોઈ શકો છો 3 અને 7 2 અને 6 1 અને 5 એ રીતે તમે બાકીના 4 અને 8 એમ લખી શકો। ત્રિકોણ આપેલો છે એક્સ અને વાયના મૂલ્યો શોધો તો તમને અહીં આગળ ત્રિકોણને આધારે એક્સ અને વાયના મૂલ્ય 70 છે તો અભિકોણ થયેલે 70 થયા 70 અને 40 110 તો બાકી રહ્યા કેટલા રહ્યા 180 તો આમાં 70 બાકી રહ્યા તો તમે અહીંયા લખી શકો છો જે એક્સ છે બરાબર 70 ઓકે અને વાયનું જે માપ છે એ તમારું 70 બંને 70નું માપ થશે। ત્રિકોણ એબીસી દોરી એમાં એડી બીઈ સી એચ મધ્યગાઉ દર્શાવો મધ્યગાઉ દર્શાવો મતલબ તમને ખબર છે આ બતાવ્યું છે ચિત્ર ઓકે મધ્યગા કોને કહેવાય ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ જેના અંતે બિંદુ છે તેને ત્રિકોણની મધ્યગા કહેવામાં આવે છે। તો આ પ્રકારે તમે કરો ત્રિકોણની રચના કરવાની છે અહીંયા આગળ ત્રિકોણ બીમાં એ બીસી એસી ને માપ આપે છે સી 35° આપે છે ડીએફ આપે છે તો એ તમે જોઈ લો કોમન વસ્તુ શું છે તે સી ખૂણો આપે છે ને સી ખૂણો તો
તો અહીંયા આગળ સી બંનેમાં કોમન છે, એ રીતે અહીંયા આગળ ઈ ખૂણો આપે છે તો આ બંનેમાં ઈ બિંદુ કોમન છે, મતલબ બાખુબા શરત હોવી જોઈએ. સંકેતમાં તમારે બાખુબા શરત લખી નાખવાની છે. ક્રમ બતાવવાનો છે, એ બી સી પહેલાં લખી જ દેવાનું. ઓકે, પહેલાં ખૂણો દર્શાવી દેવાનો. સી સાથે કોણ આવશે તો ઈ, તો સી છેલ્લા ક્રમે છે તો ઈ આવ્યો. હવે બાકીના બેની વાત રહી, એ બી. ચલો એ બી, એ બીમાં આ બંનેમાં તમે જુઓ કોમન કોણ છે તો કે સી છે, તો સી મળી ગયો. તો બાકી કોણ નહીં આગળ બી સી સાથે, તો બી સી સાથે બી બાકી રહ્યો, તો બીની સાથે કોણ આવશે તે નક્કી કરો. તો અહીંયા છ વાળો છે એમાં ઈ આવી ગયો, ઈ સિવાય કોણ બાકી રહ્યો, એફ. તો અહીંયા આગળ એફ આવશે, તો ઓટોમેટિક તમે કહો ડી એફ ઈ, ડી એફ ઈ એનો જવાબ મળશે, ડી એફ ઈ. ફરતી સીની સાથે ઈ આવશે, અને પહેલાં ખૂણાની સાથે ખૂણો મેચ કરી દેવાનો, સીની સાથે ઈ, અને એ રીતે તમે મેચ કરી દો એટલે જવાબ તમારો મળી જશે. એક રમકડાની વેચાણ કિંમત 540 છે. જો તેના અહીં કેટલાક જવાબોમાં ભિન્નતા દેખાશે, પણ તમે બરાબર સમજીને વિચારીને કરજો એટલે તમારો જવાબ આવી જશે. અહીંયા જવાબમાં થોડો ડિફર ચાલે છે, અહીંયા જવાબ જે છે એ થોડો અલગ છે. ધ્યાનથી જોજો, મેચ જે કરાવ્યો છે તે પ્રકારે કરવાનો. શું કરો ફરીથી સમજી લેજો, સી સાથે કોણ આવે, સીની સાથે તો પહેલાં મેચિંગમાં ઈ આવી જ જાય, તો હું પહેલાંથી એબીસી લખી જ દઉં છું. ચલો તો આની સાથે સીની સાથે ઈ તો આવી ગયો, એટલે છેલ્લો તો ઈ આવો જ જોઈએ ફરજિયાત. હવે મારે સમજો કે હું બીજો કોઈ પણ એક વિચાર લો, સમજો કે મેં આ વિચાર્યો, દેખે એસી બરાબર ચાર છે તો અહીંયા ચાર વાળો કોણ છે તો ડી છે. તો એમાં તમે જુઓ, એમાં તમારું નક્કી કોણ છે, સી અને તો ઈ તો આવી જ ગયો, તો પછી બાકી કોણ રહ્યો, એ બાકી રહ્યો, અહીં કોણ બાકી રહ્યો, ડી બાકી રહ્યો, તો એની સાથે ડી આવવો જોઈએ પહેલા નંબરે, તો બાકી રહ્યો એફ. તો આ પ્રકારે ધ્યાનથી કરી લેજો. એક ક્રમાંકની વેચાણ કિંમત 540 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવો તો પહેલાં 20% શોધી કરીને પછી સરવાળો કરી દેવાનો. ચોપડીમાં દાખલો આપેલો છે, દુકાનદારે એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો ને એક પેન્સિલ વેચવાથી 70 પૈસા ખોટ જાય છે, તો એ પણ તમને ચોપડીમાં આવે છે, તમે જરા કરી લેજો. એક કોઠીની અંદર આટલા કિલોગ્રામ, હવે આ જે છે ને આ જે આ દાખલા છે ને એ બધા તમારે ગણતરી કરીને પ્લસ માઇનસનો હિસાબ લગાવવાનો છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે મેં તમને MCQમાં પણ કરી બતાવ્યા છે. એક કોઠીમાં આટલા કિલોગ્રામ ઘઉં ભર્યા છે, દરરોજ આટલા કિલોગ્રામ ઘઉં કાઢવામાં આવે તો 3 દિવસ પછી કોઠીમાં કેટલા ઘઉં, તો 3 વખત ગુણાકાર કરીને પછી એની બાદબાકી કરી દેવાની. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતા 32 મળે, તો એક સંખ્યા એક્સ અને તેના પછીની ક્રમિક સંખ્યા કહીએ તો X+1, એના 2 ગણા એટલે 2. અહીં બાજુનો જવાબ ગણીને પછી એક લંબચોરસની પરિમિતિ તમને આપી છે, એના આધારે તેની જો લંબાઈ 24 હોય તો તેના વિકર્ણની લંબાઈ શોધો. તો અહીંયા આગળ તમારે પાયથાગોરસનો પણ ઉપયોગ કરવાનો થશે, પાયથાગોરસનો ઉપયોગ કરવાનો થશે. બંને રીતે પહેલાં બાજુઓ શોધી કાઢવાની અને પછી પાયથાગોરસની મદદથી શોધવાનું છે. સાવ દાખલો જે અઘરો છે તમે અહીંયા ગણીને આપે છે એ પ્રમાણે બરાબર છે. ત્રિકોણ એબીસી ડીએફના ત્રિકોણના કેટલાક ભાગના માપ આપે છે, તેના પછી કાકબા શરતનો ઉપયોગ કરીને ચકાસો કે ત્રિકોણ એકરૂપ છે કે નહીં, બરાબર છે. તો તમારે પહેલાં ખૂણો બી 90નો, ડી 90નો આપેલો છે, બાકીનું તમે જુઓ એ સી બરાબર અને એ બી, તમાર એ કોમન બતાવે છે. અહીંયા આગળ ડી ઈ, ડી એફ અને ઈ એફ, તો અહીંયા આગળ એફ કોમન બતાવે છે. તો અહીંયા તમારે એ આકૃતિ તમારે દોરીને ચેક કરી લેવાનું કે તે એકરૂપ છે કે કેમ, જે તમને ચોપડીમાં આપેલું છે તે જરા જોઈ લેજો. વર્ષ 2011 સાથે કોઈ મતલબ નહીં, સોનાનો ભાવ આટલો અને તેનો ભાવ આટલો પ્રતિગ્રામ છે, તો તેની કિંમતમાં કેટલા ટકા વધારો. તો હંમેશા ટકા જે છે એ મૂળ કિંમત પર શોધાય, પહેલાં બાદબાકી કરીને એમાં વધારો શોધી કાઢવાનો અને 2500 રૂપિયા પર કેટલા વધારો થયો તે તમે શોધી શકશો. એક વેપારી જૂની સાયકલ આટલામાં ખરીદે છે, બજારમાં તેને ન વેચ બજારમાં તે ન વેચતા કિંમત ઘટાડીને આટલામાં વેચી, તો ઘટાડો કરે 300નો, એ પ્રમાણે તેની ખોટ શોધી શકાય. એ દાખલો પણ ચોપડીમાં એ પ્રકારના દાખલા આપેલા છે. હવે એના પછીનું તમને એક ટેબલ આપ્યું છે, ધોરણ રાધિકા ધોરણ 6ના પ્રથમ સત્ર અને 2 સત્રમાં વિષયમાં આ પ્રમાણે છે. તો તેના પરથી દ્વિલંબ આલેખ દોરો, દ્વિલંબ આલેખની પ્રેક્ટિસ કરવાની, તમને આલેખ પૂછાશે તો અહીંથી આલેખ પેપર પણ તમને આપવામાં આવશે. આકૃતિ આપી છેદિકા અને સમાંતર બાજુ, તેના આધારે તમારે ખૂણાના માપ શોધી કાઢવાના છે. બહુ સહેલું છે, આ તો બહુ સરળ છે. 80 માપ છે તો એને બાજુનો છે તો 100 અંશ થશે. આ 100 અંશ થાય તો આ યુગ્મ કોણ થાય, તો આ પણ 100 થાય, તો આ 100 થાય તો આ 80 અંશ થાય, આ 100 અંશ થાય તો આ અભિકોણ થાય, સામસામે 100 થાય. તો આ રીતે તમે બધા બાજુના માપ શોધી શકો છો. એક પેટીમાં કુલ 240 ફળ છે, તેમાંથી 25% સફરજન તો ટકા આપે છે, તેના આધારે તમે 240ના 25% એમ તો 25/100 કરીને કિંમત શોધી શકો અને પછી જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આગળ વધો.
त्रिकोणना खूणाओनो गुणोत्तर 2:2:3 मतलब 1x + 2x + 3x = 180 आपने नहीं समझी लेवा है तो तेना आधार त्रिकोण प्रकार तमारे को विषम बाजु त्रिकोण थे जो काटखूणो हो तो काटकोण त्रिकोण पण कही शकाय नीव आवे तो पण विषम बाजु बाजु ने आधार कहेवाय तो विषम बाजु त्रिकोण ने बाज खूणा ने आधार कहेवाय तो अहीं लखवू पड़े चोक्कस बे प्रकार जवाय शके तेना आधार के खूणा आधार समझवानुं छे एटले काटखूणो कहेवानुं नहीं तो तमे कही शको विषम बाजु पण त्रिकोण एने कही शकाय तो आ प्रकार तमे चोपड़ीना बधा दाखलानो आज प्रकार तमे उदाहरणना दाखलानुं पहेला रिविजन करी लेजो पछी धीरे धीरे एप में आपेला तमारा ए छे लेक्चर्स ए बधा एप मांथी प्ले लिस्ट में काढ़जो अने तेमांथी जोई लेजो अने जारे सरस अभ्यास करजो पेपर की तैयारी करो ओके okay.